नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनું हार्दिक स्वागत કરવામાં આવે છે। પુસ્તકનું નામ છે સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતન થી। ગુરુની મહત્તા સમસ્યા। શાસ્ત્રોમાં ગુરુને ત્રણ પરમ પૂજ્ય દેવોમાં સ્થાન આપવામાં આવ્યું છે, તેનું શું કારણ છે? સમાધાન: યોગ્ય બૌદ્ધિક વિકાસ માટે ગુરુની નિયુક્તિને ભારતીય ધર્મમાં આવશ્યકતા માનવામાં આવી છે। તેથી મનુષ્યની વિચારધારા, સ્વભાવ, સંસ્કાર, ગુણ, પ્રકૃતિ, તેઓ, ઈચ્છાઓ, કાર્યપદ્ધતિ વગેરે ઉત્તમ બની રહે। મનુષ્યના ત્રણ પ્રત્યક્ષ દેવ છે, માતા પિતા અને ગુરુ। તેમને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કહ્યા છે। માતા જન્મ આપે છે તેથી તે બ્રહ્મા છે, પિતા પાલન કરે છે એટલે તે વિષ્ણુ છે, અને ગુરુ કુસંસ્કારોનો નાશ કરે છે તેથી તે શંકર છે। ગુરુનું સ્થાન માતા પિતાની સમકક્ષ છે। જો કોઈને ગુરુ ના હોય તો તેને અસભ્ય તથા અસંસ્કારી માનવામાં આવે છે, કારણ કે તેના મગજ પર કોઈ દીર્ઘદ્રષ્ટિવાળી વ્યક્તિનું નિયંત્રણ ન હોય, તેના માનસિક સ્વાસ્થ્ય પર ભરોસો રાખી શકાય નહીં। મનુષ્યની મગજ એક બગીચો છે, તેમાં વિવિધ પ્રકારના મનોભાવ, વિચાર, સંકલ્પ, વાસના, ઈચ્છા તથા યોજનારૂપી વૃક્ષો ઉગે છે। એમાંના ઘણા ખરા બિનજરૂરી હોય છે। બગીચામાં નકામા ઝાડી ઝાકળા ઉગે તો બગીચો નાશ પામે છે, તેથી મારી તેમને ઉખેડી નાખે છે અને દૂર દૂરથી સારા છોડ લાવીને એમાં રોપે છે। ગુરુ પોતાના શિષ્યના મગજરૂપી બગીચાના માળી હોય છે। તે શિષ્યના મગજમાંથી બિનજરૂરી સંકલ્પો, સંસ્કારો, આકર્ષણો, પ્રભાવ વગેરે ઉખડતા રહે અને પોતાની બુદ્ધિમત્તા તથા દીર્ઘદ્રષ્ટિથી એવા સંસ્કાર તથા બીજ વાવે છે કે જે તે બગીચાને અમૂલ્ય બનાવે છે। વિદ્યાયન કમાવવું વગેરે જરૂરી છે, પણ માનસિક શુદ્ધિ તો સૌથી વધારે જરૂરી છે, કારણ કે અસંસ્કારી મનુષ્ય સમાજ માટે શાપરૂપ બની જાય છે, ભલે પછી તેની પાસે ગમે તેટલી ભૌતિક સંપત્તિ હોય। ગુરુને ત્રણ પ્રત્યક્ષ દેવોમાં સ્થાન આપવામાં આ જ કારણ છે। જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ।